સ્વીડન રન યોજાઈ હતી જ્યાં સારું સ્વાસ્થ્ય અને ફિટનેસના શોધમાં લોકોને ચાલવાની અને દોડવાની ટેવ કેળવવાના ઉદ્દેશ સાથે જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધિ પારીખની અધ્યક્ષતામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ હતી। भारत सरकार खेल विभाग युवा कार्यक्रम अने खेल मंत्रालय द्वारा फिट इंडिया फ्रीडम रन की शुरुआत करवामां आवी छे। आ रन नो उद्देश्य सारू स्वास्थ्य अने फिटनेस नी शोध में लोकोने चालवानी अने दौड़वानी टेव केळवानो छे। जेना भाग रूपे अरवली जिला रमत विकास अधिकारीनी कचेरी तथा जिला वहीवटी तंत्र द्वारा फिट इंडिया मूवमेंट हेठळ दौड़नुं आयोजन अवधारी तळाव मालपुर रोड मोड़ासाथी શ્રી શ્રીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ મોડાસા સુધી કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ તથા અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ રન યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્રના અન્ય વિભાગના અધિકારીઓ, રમત ગમત અધિકારીઓ, ડીએલએસએસ સ્કૂલના ખેલાડીઓ તથા મોડાસાની ઇન સ્કૂલના ખેલાડીઓ તથા અન્ય શાળાના બાળકો જોડાયા હતા। भरत कड़िया साथे नंदिनी जोशी, सिटी न्यूज मोड़ासा। માનની વડાપ્રધાન શ્રીને આવાહન પર જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલે છે એમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં સાથે સાથમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, સ્વચ્છતા, સેવા બધા કાર્યક્રમના મેસેજ સિટીઝન્સને આપવા માટે એક રન યોજવામાં આવી હતી। એમાં સ્કૂલના બાળકો, પોલીસના જવાનો, બીજા નાગરિકો અને માનની નગરપાલિકા પ્રમુખશ્રીના આગેવાનીમાં બધા અધિકારીઓ અને ખાસા નાગરિકો એમાં સામેલ થયા અને 1.5 થી 2 કિલોમીટરની જે છે રનમાં બધાએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધું છે। એનાથી અમે એ જ મેસેજ આપવામાં માંગીએ છીએ કે બધા જે છે ફિટ રહીએ, જે આપણે વડાપ્રધાનશ્રીના મેસેજ છે ફિટ રહીએ તો આપણે દેશની પ્રગતિમાં પણ સહભાગી થઈ શકીએ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત માન સન્માન સાથે માટી રવાના કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીના ચેરમેન, તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સ્ટાફ અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિની અંદર 27 તારીખે રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત તાલુકાના તમામ ગ્રામ પંચાયતોની માટી તાલુકા પંચાયત કચેરી ખાતેથી તમામ લોકોની ઉપસ્થિતિની અંદર રથની અંદર રિવરફ્રન્ટ ખાતે રવાના કરવામાં આવી હતી અને રથનું ભવ્ય સ્વાગત તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યાની અંદર ગ્રામ્ય પંચાયતના સરપંચો, તલાટીકા મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભરત સતવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર। અમારા વાલ્મીકિ સમાજના ગુરુ વાલ્મીકિ ઋષિ સાહેબના જન્મજયંતિ બરાબર, પછી અમે વરઘોડો કાઢ્યો ગામજનો અને પ્રમુખ શ્રી મુકેશભાઈ સોલંકી સાથે રહી અને સારી રીતે એમનું વરઘોડો નીકાળ્યો, ગામમાં બધે ફેરવ્યો અને બહુ આનંદ આવી ગયો। ઉચ્ચતર માધ્યમિક શાળા વરાઈ ખાતે રણની કાંધીએ કેળવણી મહોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પરમ પૂજ્યમાં કનકેશ્વરી દેવજી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લયુંગજી ઠાકોર, એસકે ઠક્કર અને અન્ય સાધુ સંતો તેમજ નામી અનામી મહાનુભાવો સહિત કેળવણી મંડળના પ્રમુખ ફરસુભાઈ ગોકલાણી સહિત સારા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આશરે 3000 શાળામાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સંત દેવનાથ બાપુ, દેવગીરી બાપુ અને પરમેશ્વર નંદ બાપુ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભરત સતવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સાંતલપુર। આજે રણની કાંધીએ કેળવણી મહોત્સવ નામનો એક સુંદર મજાનો
वाराही केळवणी मंडळ आयोजित 1956 થી કરી અને અત્યાર સુધીની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક મહાસંમેલન આ સંસ્થાને ઉપયોગી થાય એવા અને ઉપયોગી થયેલા એવા દાતાઓ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને ભૂતપૂર્વ પ્રમુખોના સન્માન માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ આ ભાણની ભૂમિ વારાહીની ભૂમિ ઉપર આજે આયોજિત થયો। આશરે 3000 વિદ્યાર્થીઓના મહાસંમેલનનો આજનો આ કાર્યક્રમ પરમ પૂજ્ય 1008 માં કંકેશ્વરી એમના સાનિધ્યની અંદર આજે આ શાળાનું નવીન નામકરણ કે જે પહેલા જૂના સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળાના નામથી જે શાળા આ ઓળખાતી હતી એ આજે શ્રી શેઠ શ્રી પુરુષોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા નામથી આજથી નામાંકિત થઈ છે। જે શાળાનું નામકરણ 1008 શ્રી શ્રી મહામંડલેશ્વર કંકેશ્વરી માના વરદ હસ્તે થયું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનો શ્રીફળ હવન કાર્યક્રમ યોજાયો હતો। પ્રાતિજ નાની ભાગોળ ખાતે આવેલ શ્રી બ્રહ્માણી માતાના મંદિર ચોકમાં પ્રાતિજ ખાતે રહેતા પ્રજાપતિ સમાજ દ્વારા સામૂહિક બ્રહ્માણી માતાજીનો શ્રીફળ હવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાતિજ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો દ્વારા હવનમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી, તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોગત વિધિથી હવન પૂજા કરાવી હતી। પ્રજાપતિ સમાજ દ્વારા હવન આરતી સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરશોત્તમભાઈ ભલાભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ, ફૂલચંદભાઈ રેવાભાઈ પ્રજાપતિ સહિત સમાજ સર્વે આગેવાનો સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ।